नहीं था, अभी विकल्प है। जो तमने दूधनी फ्री होम डिलीवरी કરી આપીશું એવા ફોન આવે તો સાવધાન રહેજો, કારણ કે અમદાવાદમાં 700 જેટલા લોકોને આવા જ ફોન અને ઓફરના કારણે 35 થી 40 લાખનો ચૂનો લાગ્યો હોવાનો આરોપ છે। છેતરાઈ ગયાની ફરિયાદ સાથે ઉભેલા આ લોકો, જેમાં કેટલાક ગ્રાહક છે તો કેટલાક કર્મચારીઓ, આ બધા જ દૂધમાં દાઝી ગયા છે અને હવે અન્ય લોકોને છાશ પણ ફૂકી ફૂકીને પીવાની સલાહ આપી રહ્યા છે। આ તમામનો આરોપ છે કે યસ બડી નામની એક કંપનીએ 700 થી વધુ લોકો સાથે 35 થી 40 લાખની છેતરપિંડી આચરી છે। ઘટના કંઈક એવી છે કે યસ બડી નામની કંપનીએ ફોન કરી અને એક્ઝિક્યુટિવને ઘરે ઘરે મોકલીને અમદાવાદમાં ગ્રાહકોને લોભામણી ઓફર આપી, જેમાં દૂધની ફ્રી ડિલિવરીનું એક મહિનાનું સબસ્ક્રિપ્શન કરનારને 7 દિવસ અને 90 દિવસનું સબસ્ક્રિપ્શન લેનારને 21 દિવસ મફતમાં દૂધ આપવાની ખાતરી અપાઈ। 1 જૂનથી ઘરે ઘરે દૂધની ડિલિવરી પહોંચાડવાની હતી, પરંતુ એક પણ ગ્રાહકના ઘરે દૂધ ન પહોંચ્યું અને થયો ભાંડાફોડ। પૈસા ભર્યા પ્લસ અમે અમારા રિલેટિવને બી જોડે પૈસા ભરાડ્યા હતા, પણ ત્યારની ગઈને આજનો દાડો 1 તારીખથી દૂધ ચાલુ થવાનું હતું, હજુ સુધી નથી અમારા ઘરે દૂધ આવ્યું। અમે એમના એચઆરનો નંબર માંગ્યો, એચઆર રિસ્પોન્સ નથી આપતા। અમે એમના સરનો નંબર માંગ્યો, કાલે અમે એમના સરને વોટ્સઅપ મેસેજ બી કર્યો, તો અભી કોઈ જ રિસ્પોન્સ નથી આપતો સર। અમે તો પૈસા ભરી દીધા ને, અમારે તો દૂધ બી નથી આવતું। મોસ્ટલી અમારી જોડે અત્યારે 700+ કસ્ટમર છે કે જે લોકો અમારું કંપનીમાં જોડાઈ ચૂક્યા છે, એ લોકો પેમેન્ટ બી કરી ચૂક્યા છે। આ ભાઈ ફ્રોડ કરી અને જતા રહ્યા છે, અને કમસે કમ આ લોકો 35 થી 40 લાખ રૂપિયાનું અત્યારે ફ્રોડ કરીને જતા રહ્યા છે। અમને લોકોને એક્સ્ટ્રા ઇન્કમ માટે પણ કહેવામાં આવતું હતું કે તમે જો 90 દિવસ માટે કસ્ટમરોને અપ્રોચ કરશો તો તમને એક્સ્ટ્રા 500 રૂપિયા આપવામાં આવશે। ન્યૂઝ 18 ગુજરાતીએ કંપનીને ઓફિસે જઈને તપાસ કરી તો ત્યાં તાળા લટકતા જોવા મળ્યા। એક સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના આધારે કથિત કૌભાંડનો સૂત્રધાર ભાવિન પટેલ ઉર્ફે રવિ પટેલ ઘરે છોડી ભાગી ગયાની ચર્ચા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ યસ બડીના માલિક સાથે ફોન પર વાત કરી ત્યારે તેણે દાવો કર્યો કે અમે ગ્રાહકોને નાણાં પરત કરી રહ્યા છીએ। આ દરમિયાન કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ એવો આરોપ લગાવ્યો કે અગાઉ મહારાષ્ટ્રમાં પણ કૌભાંડ આચરી ભાવિને 35 કરોડની છેતરપિંડી કરી હતી અને હવે તે ગુજરાતમાં ઠગાઈ કરી રહ્યો છે। જો કે ખરી હકીકત શું છે તે તપાસ થશે ત્યારે જ ખુલશે। સંજય ટાંક સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ રાજ્યમાં।